गुड मॉर्निंग विद्यार्थी मित्रों, शुभ सवार। आज आप एकाउंट नी अंदर चैप्टर 6 भागीदारी निवृत्ति और मृत्यु एनी अंदर स्वाध्याय दाखला नंबर 8 जोईए। ए पहला तमने कही नाखू कि आप लास्ट जो सातमो दाखलो जोयो हतो ऊपर जे विजय लक्ष्मी अने सिद्धि, हवे आज एक नवो दाखलो छे आठमो दाखलो। आनी अंदर तमने ए नवुं छे कि चालू खाता बनावाना छे, एक लोन नो पण हवालो छे अने एक रोकाणोनो। तो जोई लईए आपणे दाखलो, जोईए बहु सरळ दाखलो छे। आम तो जोईए दाखला नंबर 8, जया ममता अने स्मृति 2/5, 5/10 અને 1/10 ભાગે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમને ત્રણ ભાગીદાર શરૂમાં આપી દીધા અને ત્રણેયનું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે, પણ નફા નુકસાનનું પ્રમાણ અપૂર્ણાંકો સરખા નથી એટલે છેદ આપણે સરખો કરવો પડશે। જે 10 લસા આવી જાય તો 2 વડે ગુણવાથી ઉપર, 2 વડે ગુણવાથી 4, 4/5/1 આવશે, આપણે ગણી લઈશું। ઓકે, આગળ શું કીધું કે 31/3/2016 સોનલા રોજ તેમની પેઢીનું પાકું સરવે નીચે મુજબ હતું। તો 31/3 રોજનું પાકું સરવે જે આપણને આપેલું છે એ પાકું સરવે આપણે ટેલી કરી લઈએ વિદ્યાર્થી મિત્રો। તો જુઓ, પાકું સરવે આપણે ટેલી કરીએ, એમાં મૂડી દેવા બાજુમાં પહેલા આપણને શરૂમાં લેનદારો આપી દીધા 90,000, તો આ લેનદારોએ દેવું છે। ત્યાર પછી સામાન્ય અનામત, તો જુઓ દીકરા સામાન્ય અનામત 70,000। હવે આના વિશે કોઈ હવાલો આવે નહીં, તો આ વહેંચણી પાત્ર અનામત છે, શાયદ આના વિશે કોઈ હવાલો આવતો નથી, સિવાય વાર્ષિક હિસાબોમાં આવી શકે, અને હજુ આપણે જોવાનું। તો સામાન્ય અનામત એ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી લઈશું। ત્યાર પછી જોઈએ મૂડી ખાતા આપ્યા છે જયા મમતા અને સ્મૃતિ, તો મૂડી ખાતામાં શરૂની બાકીઓ જમા બાકીઓ કહેવાય લખી દઈશું। ત્યારબાદ નીચે જુઓ ચાલુ ખાતા આપ્યા, હવે ચાલુ ખાતા આપ્યા એમાં જયા અને મમતા, એટલે જયા અને મમતા પહેલા જે બે ભાગીદારો છે ને એમના ચાલુ ખાતા આપ્યા। પહેલા એ કહી નાખ્યું કે ચાલુ ખાતા આપ્યા એટલે ભાગીદારોના મૂડી ખાતા રાખવા ની સ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહેવાય। ચાલુ ખાતા આપ્યા એટલે સમજવાનું સ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહેવાય, ઉલ્લેખ કરે કે ના કરે। ચાલુ ખાતાની અંદર ટૂંકા ગાળાના બધા જ ફેરફારો નોંધવામાં આવે એટલે આપણે ચાલુ ખાતા બનાવવા પડે, અને હંમેશા તમને ચાલુ ખાતાની બાકીઓ પાકાસરમાં આપી હોય પ્રવેશ નિવૃત્તિના દાખલામાં તો ચાલુ ખાતા બનાવવા ફરજિયાત। ઓકે, અને આ ચાલુ ખાતાની બાકીઓ કઈ કહેવાય, જેમ મૂડીની જમા બાકી કહેવાય એમ ચાલુ ખાતાની જમા બાકી જ કહેવાય। જો મૂડી દેવા બાજુ બાકીઓ આપે તો મૂડી દેવાની આ બધી જમા બાકીઓ કહેવાય, એટલે આ જમા બાકી છે તો જમા બાજુ લખીશું। ત્યારબાદ ગાલખાત અનામત આપ્યું દીકરા, તો ગાલખાત અનામત નો હવાલો હોય તો ધ્યાનમાં લેવાનો, નહીં તો આ જ રીતના ગાલખાત અનામત નવા પાકાશ્રયમાં મૂડી દેવા બાજુ દર્શાવવાની। ઓકે, ચલો હવે મિલકતોમાં જોઈ લઈએ, તો મિલકતોની અંદર પહેલા પાઘડી આપી છે, તો આ જૂની પાઘડી બધા જ ભાગીદારો વચ્ચે નફા નુકસાન જૂના પ્રમાણમાં ફાળવી લઈશું। ઓકે, મકાન ને યંત્રો કાયમી દ્રશ્ય મિલકતો, રોકાણો આપ્યા એ લાંબા કે ટૂંકા ગાળાના હોઈ શકે, સ્ટોક અને દેવાદારો ચાલુ મિલકત, દેવાદારોમાં ધ્યાન આપવાનું ગાલખાતાનામાં સામે આપેલી છે। ત્યાર પછી સ્મૃતિને લોન 30,000, તો આ તમારા માટે એક નવું આવ્યું, એટલે કે તમે અત્યાર સુધી આવો કોઈ હવાલો જોયો નથી। તો વિદ્યાર્થી મિત્રો જુઓ, લોન બે પ્રકારની હોય પેઢી માટે, પેઢી એક તો ધિરાણ કરે લોનનું, તો ભાગીદારોને પેઢી ધિરાણ કરે તો પેઢીનું તો લેણું કહેવાય, તો પેઢીનું લેણું થાય તો પેઢીની મિલકતોમાં દર્શાવેલું હોય લેણું, ધીરેલી લોન। ઓકે, અને બીજી લોન પેઢીએ લીધેલી લોન હોય, જે પેઢી ભાગીદારો પાસેથી લે અથવા અન્ય રીતે કોઈ બાહ્ય સંસ્થા કે નાણાકીય સંસ્થાઓમાંથી લે તો એ પેઢીનું દેવું કહેવાય। જો પેઢીએ લીધેલી લોન હોય તો પેઢીનું દેવું હોય તો મૂડી દેવામાં આપેલી હોય। હવે આપણે અગાઉ જે દાખલો જોયો એમાં મોહિત રોહિત વાળો દાખલો હતો, એમાં તમને મૂડી દેવામાં લોન આપી હતી, અને મૂડી દેવા બાજુ લોન આપેલી હોય એટલે સમજવાનું પેઢીનું દેવું હોય, ભાગીદાર પાસેથી લીધેલી હોય, અને જો નિવૃત્ત ભાગીદાર પાસેથી લોન લીધી હોય ત્યારે નિવૃત્ત થતો ભાગીદાર એનો તમામ હિસાબ લઈ જાય, એટલે પેઢીએ જે નિવૃત્ત ભાગીદારની લોન લીધેલી હોય મૂડી દેવામાં દર્શાવેલી હોય તે લોન ચૂકવી દેશે। એનો મતલબ મૂડી દેવામાં જો નિવૃત્ત ભાગીદારની લોન હોય તો એના મૂડી ખાતાની જમા બાજુ આપણે લખતા, જે આપણે અગાઉ મોહિત રોહિતનો દાખલો જોયો, પેઢી એને ચૂકવી દે હિસાબ પેટે। અને જો મિલકતોમાં લોન આપી હોય એટલે પેઢીએ ધિરાણ કરેલી હોય એટલે પેઢીએ ભાગીદારને આપેલી હોય। હવે સ્મૃતિ જો નીચે આપ્યું છે, સ્મૃતિ નિવૃત્ત થાય છે,
લેસ સ્મૃતિ જે નિવૃત્ત થાય એની લોન મિલકતમાં આપી એટલે પેઢીએ ધિરાણ કરેલી છે સ્મૃતિને આપેલી છે. હવે સ્મૃતિને આપેલી છે અને સ્મૃતિ નિવૃત્ત થાય તો સ્મૃતિ પાસેથી પેઢી 30,000 વસૂલ કરશે. તો સ્મૃતિના તમારે મૂડી કે ચાલુ સોરી મૂડી ખાતે ઉધાર કરવા પડશે, એની પાસેથી પેઢી વસૂલ કરી લેશે. તમે જેમ અહીંયા મૂડી દેવામાં આવ્યા ત્યારે મૂડી ખાતાની જમા બાજુ લખતા હતા, હવે ચાલુ મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાના, પેઢી વસૂલ કરી લેશે. ઓકે, હવે ચાલુ ખાતું આવ્યું સ્મૃતિનું 10,000, એનો મતલબ મિલકતોમાં બાકી હોય એટલે બધી ઉધાર બાકી હોય કહેવાય મિલકતોની, તો ચાલુ ખાતાની પણ આ ઉધાર બાકી કહેવાય. કારણ કે ચાલુ ખાતાની જમા કે ઉધાર કોઈ પણ બાકી હોઈ શકે, પહેલું ચેપ્ટર ભણાવ્યું ત્યારે શીખ્યા હતા અને બોર્ડમાં વિકલ્પમાં પણ ધ્યાન રાખજો. ઓકે, આ ચાલુ ખાતાની જમા બાકી અને આ ચાલુ ખાતાની ઉધાર બાકી. ઓકે, આપણે નીચેની શરતો જોઈ લઈએ, માહિતી વધારાની માહિતી. તારીખ 1/4/2017 થી સ્મૃતિ નિવૃત્ત થાય એટલે કે જે પાકું સર્વે આપ્યું એના બીજા દિવસે નવા વર્ષની શરૂમાં સ્મૃતિ નિવૃત્ત થાય છે, સ્મૃતિ એ ત્રીજો ભાગીદાર હતો. ઓકે, નિવૃત્તિ વખતેની શરતો જોઈ લઈએ. એક, પહેલી શરત હતી ભાડું ચૂકવવાનું બાકી 4,000. હવે એક ભાડું ચૂકવવાનું બાકી, કોઈ પણ ખર્ચો ચૂકવવાનો બાકી તો પેઢીનું દેવું કહેવાય, તો દેવું ચોપડે ન થાય તો દેવું વધે, દેવું વધે તો પેઢીનો નફો ઘટે, તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાનું બાકી ભાડું. ઓકે, અને એક દેવું થયું છે, ચૂકવવાનું બાકી છે એટલે દેવું, તો દેવું એ નવા પાકાશ્રયમાં દર્શાવવાનું, તો નવા પાકાશ્રયમાં મૂડી દેવામાં પણ બીજી અસર લખવાની ચૂકવાનું બાકી ભાડું. ઓકે, બીજો હવાલો જોઈએ, રોકાણો પર 2,500 વ્યાજ મળવાનું બાકી. હવે રોકાણો પર વ્યાજ મળવાનું બાકી, યાદ રાખો દીકરા, મળવાનું બાકી એટલે આવક જ મળવાની બાકી. કોઈ પણ આવક મળવાની બાકી તો પેઢીનું લેણું થાય, લેણું ચોપડે નોંધવામાં આવે, પેઢીનો નફો વધે, લેણું એટલે ચાલુ મિલકતો છે, નફો વધે તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખાશે રોકાણ મળવાનું બાકી રોકાણ વ્યાજ. અને દીકરા લેણું થયું તો ચોપડે પણ લેણું દર્શાવવું પડે, તો નવા પાકાશ્રયમાં મિલકતોમાં લખી દેવાનું લેણું, મિલકતો બાજુ નવા પાકાશ્રયમાં લખીશું. ઓકે, મળવાનું બાકી રોકાણ વ્યાજ. હવે આ ત્રીજો થોડો નવો આવ્યો, જુઓ, રોકાણો રૂપિયા 35,000 વેચી દેવા. અહીંયા 35,000 બજાર કિંમત નક્કી થાય એટલું જ નથી આપ્યું, અહીંયા વેચી દેવાના છે. ઓકે, તો દીકરા પહેલા આની આમનોત કહી નાખું, તમે કોઈ પણ મિલકત વેચો તો રોકડ આવે, તો રોકડ ખાતે ઉધાર અને મિલકત જાય તો જમા, એટલે આની આમનો જ થાય. તમે વેચી નાખો એટલે રોકડ આવે તો ઉધાર અને રોકાણો જાય તો જમા. હવે રોકડ આવે તો રોકડ ખાતાની ઉધાર બાજુ ખતવણી થાય, પણ આપણે દીકરા જોયું કે મિલકતોમાં રોકડ કે બેંક એવું શબ્દ આપ્યો નથી, એટલે કે રોકડ શિલ્લક કે બેંક શિલ્લક આપી નથી. ઓકે, તો હવે આપણે રોકડ ખાતામાં શરૂની બાકી તો આપી નથી, ખાલી આ રોકડ ખાતે ઉધાર, તો ઉધાર બાજુ એક અસર આવશે રોકાણોના વેચાણની જે મળી તે 35,000 રકમ. એટલે રોકડ ખાતું ના બનાવો તો ચાલે, હવે કેમ નહીં બનાવવું, કારણ કે અહીંયા ચાલુ ખાતા અને મૂડી ખાતા બે બનાવવાના, બોર્ડવર્કની અંદર જગ્યા ના વધે એટલે સીધું આપણે પાકાશ્રયમાં રોકડ લખી નાખીશું. ઓકે, 35,000 એ હું કહીશ બોર્ડવર્કમાં. બીજું કે 33,000 રોકાણો છે ચોપડે, જુઓ 33,000, અને તમે 35,000 વેચા તો તમે વધુ કિંમતે વેચા, કેટલી, તો 2,000 વધુ કિંમતે વેચા તો એટલો નફો થાય, જે નફો થાય તો પેઢીની પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ 2,000 નફો દર્શાવવાનો. ચોથો હવાલો, પેઢીની પાઘડી 2,00,000 નક્કી કરવામાં આવી, તો આપણે 2,00,000ની તો કોઈ અસર આપવાની નથી આ નવું મૂલ્યાંકન પાઘડીનું, પણ આ 2,00,000માંથી જે સ્મૃતિ નિવૃત્ત થાય ને એના ભાગની પાઘડી આપણે શોધવાની, અને પાઘડી બાકીના ભાગીદારો લાભના પ્રમાણમાં આપશે, જે અત્યાર સુધી આ હવાલો આવ્યો હતો, બોર્ડવર્કની અંદર એની ગણતરી જોઈશું. ઓકે, પાંચમો હવાલો, ભવિષ્યમાં નફો નુકસાન જયા અને મમતા 1:1 પ્રમાણમાં વહેંચી લેશે. હવે જયા અને મમતા એટલે બાકીના બે ભાગીદારો પેઢી ચાલુ રાખશે, અને ભવિષ્યમાં એમાં નફો નુકસાનનું પ્રમાણ 1:1 એટલે નવું પ્રમાણ આપી દીધું. હવે જો દીકરા નફા નુકસાનનું જૂનું પ્રમાણ ટાઇટલમાં છે અને નવું પ્રમાણ નીચે 1:1 આપ્યું, તો લાભનું પ્રમાણ શોધવાનું અને લાભના પ્રમાણમાં પાઘડી આપશે. ઓકે, એ ગણતરી બોર્ડવર્કમાં જોઈએ. હવે પ્રશ્નનો જવાબ જુઓ, જરૂરી ખાતા તૈયાર કરી નિવૃત્તિ બાદનું પાકું સર્વેયું તૈયાર કરો. દીકરા જરૂરી ખાતા એટલે આપણે જે 4 ખાતા બનાવીએ તે, એક પુનઃમૂલ્યાંકન ખાતું, બીજું મૂડી અને ચાલુ ખાતા આવ્યા, તો બંને જરૂર પડશે બંને બનાવીએ, રોકડ ઓબ્લિક બેંક ખાતું અને નવું પાકું સર્વેયું. ઓકે, તો ચલો બોર્ડવર્કની અંદર જોઈએ આપણે ગણતરી.
જોઈએ વિદ્યાર્થી મિત્રો જરૂરી ગણતરીની અંદર આપણે પ્રથમ આન જયા મમતા ને સ્મૃતિ એની અંદર ગણતરીની અંદર હવાલા નંબર 4 જે પાગરીનું કુલ મૂલ્યાંકન 2 લાખ આવ્યું એના આધારે જોઈ લઈએ તો જુઓ જયા મમતા અને સ્મૃતિનું જૂનું પ્રમાણ આપણે 2/5 5 દશાંશ અને 1 દશાંશ આપેલ છે એટલે કે અહીંયા અપૂર્ણાંકો સરખા કરવા પડશે ત્યારે જૂનું પ્રમાણ મળશે તો છેદમાં જો લસા આપણે 10 લઈ લઈએ તો પ્રમાણ સરખું મળે તો અહીંયા જો જૂનું પ્રમાણ હવે અહીંયા આપણે લસા લેવો પડે તો 2/5 આપેલા છે જોજો ધ્યાન આપજો ત્યાં છેદમાં 10 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે 2 તો ઉપર પણ 2 ને પણ કેટલા વડે ગુણવા પડે 2 વડે 2 દૂ 4 અંશનો ગુણાકાર છેદનો 5 દૂ 10 એટલે કે આનું પ્રમાણ કેટલું 4 દશાંશ 5 દશાંશ અને 1 દશાંશ ઓકે એટલે છેદ કેવો થઈ ગયો સરખો થઈ ગયો 10 તો એનું પ્રમાણ શું બની જાય 4/5/1 ઓકે તો આપણે પ્રમાણ શોધી લીધું ઓકે હવે દીકરા જૂનું પ્રમાણ મળી ગયું તો નવું પ્રમાણ દાખલાની અંદર આપેલ છે તો જો નવું પ્રમાણ જયા અને મમતાનું જયા મમતાનું નવું પ્રમાણ 1/1 દાખલાની અંદર આપણે છેલ્લા હવાલામાં આપેલું છે તો એના આધારે આપણે પહેલા લાભ જોઈ લઈએ ભાગીદારોનો લાભનું પ્રમાણ શોધી લઈએ તો ભાગીદારનો લાભ બરાબર નવો ભાગ માઈનસ જૂનો ભાગ આ સૂત્ર આપણી પાસે છે તો એની અંદર જોઈ લઈએ પહેલા બે ભાગીદારો છે જયા અને મમતાનો લાભ શોધી લઈએ તો જયાનો લાભ જો દીકરાનો નવો ભાગ નવો ભાગ એટલે નવો પ્રમાણ 1/1 એટલે 1/2 થશે ઓકે જૂનો ભાગ તો જૂનું પ્રમાણ તો મમતા સોરી જયા પહેલો ભાગીદાર હતો એટલે 4 અને છેદમાં જો 4/5 9/10 ઓકે હવે દીકરા અહીંયા લસા 10 આવશે તો ચોકડી ગુણાકાર લઈ લઈએ તો 10 × 1 = 10 માઇનસ 4 × 8 છેદમાં 10 × 2 = 20 10 માંથી 8 જવાના એટલે 2 વધે નીચે છેદમાં 20 ભાગ ચાલે 1/10 ઓકે 2 ભાગ ચાલે 2 × 1 = 2 અને 2 × 10 = 20 ઓકે ચલો બીજો ભાગીદાર જોઈએ આપણે તો મમતા હવે મમતાનો લાભ તો દીકરા નવો ભાગ એનો તો નવો ભાગ એનો 1/2 બંનેનો સરખું છે માઇનસ જૂનો ભાગ હવે મમતા જુઓ જૂનો ભાગ એટલે વચ્ચે ભાગીદાર છે તો એનો 5/10 આવશે 4/5 9/10 આમાં પણ આપણે લસા ચોકડી ગુણાકાર થી લઈ લઈએ છે 10 × 1 = 10 માઇનસ 5/10 ને છેદમાં 10/20 ઉપર જો 10 માંથી 10 જાય એટલે 0/20 એટલે દીકરા આનો શું આવે 0 ઓકે 0 લખાય તો અહીંયા બધો જ લાભ કોનો છે તો જો લે વિદ્યાર્થી મિત્રો જયા જયા જ લાભ મેળવે છે એટલે કે હવે જે નિવૃત્ત ભાગીદાર સ્મૃતિ ને પાગરી જે મરવા પાત્ર છે પાગરી કોણ આપશે ફક્ત જયા તો અહીંયા જુઓ અહીં બધો જ લાભ જયાને થાય છે જયાને મમતાનો લાભ શૂન્ય છે માટે સ્મૃતિને મળવા પાત્ર પાગરી ફક્ત જયા આપશે ઓકે આ સેન્ટેન્સ લખાવી દીધું આ મોડેલ લખાયું છે મારવા પાત્ર ઓકે ચલો દીકરા આપણે અહીંયા ભાગી પાગી શોધી લઈએ તો અહીંયા સ્મૃતિ સ્મૃતિને મળવા પાત્ર પાગરી તો જો દીકરા પાગરીને કુલ મૂલ્યાંકન તો છેલ્લા થી બીજો અહેવાલ હતો પાગરીને કુલ મૂલ્યાંકન 2 લાખ આવ્યું તો 2 લાખ કુલ મૂલ્યાંકન એટલે કુલ પાગરી નવી એની અંદરથી સ્મૃતિનો ભાગ
तो स्मृति जो छेल्लो भागीदारी नु जूनो प्रमाण ए नो भाग बने तो एक दशांश ओके एक जीरो उड़ी जाए 20,000 वधे तो 20,000 ए स्मृति ना भागनी भागनी जे मारवा पात्र थसे હવે 20,000 ની ભાગી કોણ આપશે ફક્ત જયા કારણ કે જયાને જ લાભ થાય છે આનો લાભ શૂન્ય એના નફામાં કોઈ વધારો વધારો થતો નથી એટલે મમતા કોઈ આપશે નહીં ભાગ ઓકે તો આપણે જોઈ લઈએ હવે આ વખતે આનો ખાસ એ જોજો કારણ કે હવે તમારા દાખલાની અંદર ચાલુ ખાતા આપ્યા છે તો હવે મૂડી ખાતે લખવાની નથી ચાલુ ખાતે જ પાગડી ઉધારવાની કારણ કે મૂડી સ્થિર રહેવી જોઈએ તો ટૂંકા કરવાના ફેરફાર ચાલુ ખાતે હવે જે ભાગીદાર આપશે એનું ચાલુ ખાતું ઉધાર થશે અને જેને મરવા પાત્ર છે કોને સ્મૃતિ નિવૃત્ત ભાગીદારને તો એનું ચાલુ ખાતું જમા તો જયા આપશે ઓકે તો જયાના ચાલુ ખાતે ઉધાર જયાના ચાલુ ખાતે ઉધાર તે સ્મૃતિના ચાલુ ખાતે ઓકે કેટલી બાગડી તો 20,000 ઓકે 20,000 ની બાગડી ઓકે તો બસ આની ખતમે ખાસ ધ્યાન આપજો આગળ છે ખતમે એટલે ખતમે વખતે બે જ ભાગીદારો છે હવે આ બાગડીની ગણતરી ક્લિયર થઈ ગઈ હવે આપણે એક હવાલો જોઈએ હવાલા નંબર 3 આ મોડે થાયો છે પણ આપણે બોર્ડ પર અંદર લખ્યું હોય તો તમને સરળ પડે જુઓ હવાલા નંબર 3 માં એમ કે રોકાણ 35,000 માં આપણે વેચી લેવા તો પહેલા રોકાણ વેચાય એની આમનો કહી નાખું જુઓ તો એટલે ધંધામાં રોકડ અથવા બેંક શિલ્લક આવે તો ઉધાર અને રોકાણો જાય તો જમા સૂચના નથી એટલે રોકડ ખાતે અથવા બેંક ખાતે સંયુક્ત લખી શકાય તો આની ખતમી કરીશું ત્યારે રોકડ ખાતાને ઉધાર બાજુ લખીશું પણ રોકડ ખાતું આપણી પાસે છે જ ને એટલે કે જે પાકું સર્વે એની અંદર રોકડ શિલ્લક બેંક શિલ્લક આપી નથી એટલે સર્વની રોકડ બેંક શિલ્લક નહીં હોય ફક્ત એક જ અસર આવશે ઉધાર બાજુ 35,000 એટલે જગ્યાના ભાવે આપણે નહીં બનાવીએ આ જ રોકડ શિલ્લક મિલકતમાં દર્શાવી દઈશું સીધી કારણ કે તમે ઉધાર બાજુ દર્શાવો પાછું ખાતું ક્લોઝ કરો ત્યારે બાકી આગળ લઈ ગયા તરીકે 35,000 આખાની શિલ્લક મળે તો આખાની શિલ્લક સીધી અહીંયા દર્શાવી દઈશું મિલકતમાં ઓકે અને રોકાણો તો ચોપડેથી જવાના છે હવે હવે ચોપડેથી જાય તો કેવી રીતે રોકાણોની ચોપડે કિંમત 33,000 છે જૂના પાકાશ્રયમાં જુઓ જ્યારે એની વેચાણ કિંમત એટલે બજાર થી વેલ્યુ છે બજાર કિંમત 35,000 આપણને આપી અહીંયા હવાલામાં તો નફો થાય 35,000 કિંમત વધુ છે એમાંથી બજાર કિંમત અશ્વર ચોપડી કિંમત 33,000 માઇનસ કરો તો 2,000 જે નફો થયો આ નફો થાય અને નફો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ એટલે કે જમા કરવામાં આવશે પુનઃમૂલ્યાંકન ખાતું ઓકે તો બસ વિદ્યાર્થી મિત્રો ખાસ આ આમનો દો અને આ ગણતરી લખી લો આપણે હવે બોર્ડ પર ની અંદર દાખલો જોઈએ છે આ ઓકે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે જરૂરી ખાતાની વાત કરીએ તો જો દાખલામાં એની અંદર આપણે પહેલું પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું ત્યાર પછી આપણે ભાગીદારોના મૂડી ખાતા બનાવી લીધા છે અહીંયા જુઓ તો મૂડી ખાતા એટલા માટે બનાવ્યા આમ તો મૂડી ખાતામાં બીજી કોઈ અસર આવવાની નથી પણ નિવૃત્ત ભાગીદારની જે લેણી રકમ ચૂકવવાની છે એ લેણી રકમ ચૂકવી જ દેવાની છે એટલે પેઢીમાં એનું ચાલુ ખાતું ઉભું રહેવાનું નથી એટલે એનું ચાલુ ખાતા બંધ કરીને મૂડી ખાતે લાવવામાં આવશે અને એની જે આખરની જે મૂડી હતી અને ચાલુ ખાતાની જે બાકી એને કાં તો એને ચૂકવવાના નીકળે અથવા લેવાના પણ નીકળે એ બધી અસર આપ્યા બાદ એની જે મૂડી ખાતામાં બાકી નીકળે છે લેણી રકમ એ પેઢીમાં હવે સૂચના નથી તો આપણે લોન તરીકે રાખવાની થાય એ હું આગળ કહીશ હવાલા પૂરા થાય ત્યારે બંધ કરીએ ત્યારે ઓકે હવે જે નીકળે એટલે મૂડી ખાતા બનાવ્યા છે બીજું આપણે ભાગીદારોના ચાલુ ખાતા બનાવ્યા તો જો ચાલુ ખાતા છે એની અંદર ઉધાર જમા મૂડીમાં પણ ઉધાર જમા આ રૂપિયાનો સિમ્બોલ છે એટલે ખાસ કોઈને એવું લાગે કે સર એ નાના અક્ષરમાં સુલભ્યું તો રૂપિયાનો સિમ્બોલ છે ત્યાર પછી દીકરા નવું પાકું સર્વે જે તારીખે નિવૃત્ત થાય છે ને સ્મૃતિ તો એ તારીખનું 1/4/2017 રોજનું નિવૃત્તિ બાદનું અથવા નવું પાકું સર્વયું તો પાકું સર્વે થોડું નાનું બન્યું છે પણ જયારે બોલું ત્યારે ધ્યાન રાખજો બધી બાબતો હવે બીજું કે અહીંયા મેં રોકડ ખાતું બનાવ્યું નથી કારણ કે રોકડ ખાતામાં જગ્યાનો એક મોટો અભાવ છે અને એક જ અસર હતી એટલે આપણે સીધી રોકડ શિલ્લક લખીશું કઈ કે જે રોકાણ વિચાર દે ઓકે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો ચાલુ કરીએ છીએ તો દાખલાની અંદર અહીંયા મેં નફાનું સર જૂનું પ્રમાણ લખી રાખેલું છે વારંવાર આપણને જરૂર પડશે એટલે
તો જો દાખલાની અંદર આપણે ચોપડીની અંદર જે આપણો આઠમો દાખલો છે એમાં શરૂઆત કરીએ આપણે જ્યારે શરૂમાં બાકી લખી છે તો અહીંયા બે ખાતા રોકડ ખાતાની બાકી નથી એટલે એની બાકી લખવાની જરૂર નથી પણ મૂડી છે અને ચાલુ ખાતા બંનેની બાકીઓ તો પહેલા મૂડી ખાતાની બાકી લખીએ મૂડીની હંમેશા જમા બાકી હોય જુઓ તમારા મૂડી જેવા બાજુમાં આઠમા દાખલામાં મૂડી જેવા બાજુમાં શરૂમાં મૂડી ખાતા આવ્યા છે તો મૂડીની જમા બાકી જમા બાકી લખીએ આખી આગળ લાવ્યા જો જયા 2 લાખ મમતા 1 લાખ અને સ્મૃતિ 90 હજાર જયારે કક્ષા નાના હોય મોટેથી બોલું છે એટલે ધ્યાન રાખી લેજો ઓકે હવે દીકરા છે ચાલુ ખાતા આપણે ચાલુ ખાતા બનાવ્યા છે તો જો મૂડી જેવા બાજુ જે બાકી આપી છે જમા બાકી કહેવાય મૂડીની જેમ જેમ જમા બાજુ લખ્યું છે એમ ચાલુ ખાતાની જમા બાકી તો જમા બાજુ લખી નાખીએ બાકી આગળ લાવ્યા ઓકે તો જો એમાં જયા 26 હજાર અને મમતા 14 હજાર બીજું જો મિલકતોમાં ચાલુ ખાતું આવ્યું છે સ્મૃતિનું તો એની મિલકતોની એટલે ઉધાર બાકી હોય તો એ ઉધાર બાકી તરીકે દર્શાવવાનું એને ઉધાર બાકી કહેવાય મિલકતોમાં આપે તો એની ઉધાર બાકી બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવો તો મમતા સોરી સ્મૃતિ તો એની 10 હજારની ઉધાર બાકી છે ઓકે ચલો ખાતાની બાકીઓ મૂડી ખાતાની બાકીઓ લખાઈ ગઈ અને ચાલુ ખાતાની બાકીઓ લખાઈ ગઈ હવે આપણે દાખલાના હવાલાથી જોઈએ પહેલો હવાલો જુઓ ભાડું ચૂકવવાનું બાકી રૂપિયા 4 હજાર 4 હજાર ભાડું ચૂકવવાનું બાકી તો એ દેવું થયું દેવું ચોપડે નોંધવામાં આવે તો નફો ઘટે તો પુનઃમૂલ્યાંકનની ઉધાર પર ચૂકવવાનું બાકી ભાડા ખાતે અથવા કેટલા રૂપિયાનું 4 હજાર રૂપિયાનું એટલું આપણું શું થયું દેવું થયું તો બીજી અસર મૂડી એવા બાજુ આપી દઈએ 4 હજાર ચૂકવવાનું બાકી ભાડું ઓકે આપણા જૂના પાકાશળમાં ક્યાંય બાકી હોય તો જોઈ લેવાનું અહીંયા જો ચૂકવાનું બાકી ભાડું હોય અગાઉ કે બીજું હોય તો પ્લસ કરીને દર્શાવવાનું ક્યારેક આવું બની શકે જો વિદ્યાર્થી મિત્રો બીજો હવાલો રોકાણ ઉપર વ્યાજ 2500 મળવાનું બાકી મેં આગળ કીધું રોકાણ ઉપર નહીં કોઈ પણ આવક મળવાની બાકી એટલે લેણું કહેવાય લેણું થાય તો જો આપણે મિલકત વધે કહેવાય નફો વધે પુનઃમૂલ્યાંકનની જમા પર ઓકે તો મળવાના બાકી રોકાણ વ્યાજ સાથે ₹2500 દીકરા લેવું થયું તો બીજી મિલકત લેવામાં પણ અસર આપવાની તો દર્શાવી દઈએ ચાલુ મિલકતો છે લેવું તો એ નીચેથી દર્શાવાય તો અહીંયા નીચેથી લખું છું રોકાણ વ્યાજ એ રોકાણોની અંદર પ્લસ કરવાની કોઈ જરૂર નથી તમને જે પાકાશ્રમમાં આપ્યા ને એની અંદર કારણ કે રોકાણો લાંબા ગાળાના હોઈ શકે અને આ ચાલુ ટૂંકા ગાળાનું ચાલુ લેવું કહેવાય ચાલુ મિલકત કહેવાય એટલે બે અલગ દર્શાવવું બીજું વિદ્યાર્થી મિત્રો તમારે મેં કીધું કે ઘણી વખત ચાલુ મિલકતો ઉપર દર્શાવો દ્રશ્ય અદ્રશ્ય કાંઈ નીચે દર્શાવો તો પ્રવેશ નિવૃત્તિના દાખલાની અંદર પાકાશ્રમનું સ્ટ્રક્ચર તમારે જાળવવું જરૂરી નથી ઉપરથી ચાલુ મિલકતો લખાઈ જાય તો એ વાંધો નથી ઓકે ચલો 2 અસર ક્લિયર થઈ ગઈ એના પછીનો હવાલો જોઈએ તો હવાલા નંબર 3 રોકાણો 35 હજારમાં વેચી દીધા તો પહેલા 35 હજારમાં વેચાય એની અસર આપીએ પછી નફાની ઓકે ગણતરી કરી તો 35 હજારમાં વેચ્યા એટલે રોકડ આવે તો ઉધાર હવે રોકડ આવે તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખવાનું ઓકે પછી રોકડ ખાતું બંધ થાય ને તો એ 35 હજાર અહીંયા અને બાકી આગળ લઈ ગયા તરીકે પછી રિફરન્સ મળે
તો એ પાછી રોકડ સિલક અહીંયા લવાય તો આપણે હવે સીધી અસર આપીએ જો જે વિદ્યાર્થીઓની પાસે જગ્યા હોય બનાવે તો બેટર અને ના બનાવો તો સીધી અસર આપી શકો અહીંયા રોકડ કૌંસમાં રોકાણ 35000 માં વેચ્યા તો 35000 ની રોકડ આવે ઓકે રોકડ અથવા બેંક સિલક લખી શકાય હવે વિદ્યાર્થી મિત્રો બીજું 33000 ના ચોપડે આપ્યા છે જુઓ તમારા પાકાશ્રયમાં રોકાણો 33000 ના છે અને આપણે વેચ્યા 35 માં તો 2000 નો નફો થયો નફો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ ઓકે રોકાણો ખાતે 2000 ઓકે ચલો આને બે અસર એક નફાની અસર અને બીજું રોકાણો વેચાયની રોકડ સિલક ખાતે અસર એના પછી ચોથો વાલો પેઢીની પાગડીનું પાગડી રૂપિયા 2000 નક્કી કરવામાં આવી તો પાગડીનું મૂલ્યાંકન 2000 થાય અક્ષરી 2 લાખ નક્કી થયું એવું આપે તો આ નવું મૂલ્ય એમાંથી નિવૃત્ત ભાગીદારના ભાગની પાગડી આપણે શોધવાની જ હોય જે આપણે શોધી લીધી નિવૃત્ત ભાગીદાર જે સ્મૃતિ એના ભાગની પાગડી આપણે જોઈ ગણતરીમાં 20000 આવી ઓકે અને એ બાકીના ભાગીદારો લાભના પ્રમાણમાં આપે તો લાભનું પ્રમાણ ગણતરી કરી ત્યારે એક જ ભાગીદાર લાભ કરતો હતો અને બીજા ભાગીદારનો લાભ શૂન્ય એટલે કે જયાનો લાભ હતો અને મમતાનો લાભ શૂન્ય એટલે બધી જ ભાગની પણ આપશે જયા ઓકે તો આપણે આમનો લખી છે તો જોઈ લો આમનોની અંદર ખતમણી કરું છું તે ધ્યાનમાં લેજો તો જયા આપશે એટલે જયાના ચાલુ ખાતે ઉધાર અને કોને મળે છે સ્મૃતિને તો એના ચાલુ ખાતે જમા તો જુઓ જયાના ચાલુ ખાતે હવે ચાલુ ખાતા બનાવ્યા તો એમાં જુઓ જયાના ચાલુ ખાતે ઉધાર તો એની ઉધાર બાજુ ખતમણી થાય જમા ખાતાનું નામ તો જમા ખાતું કોનું છે સ્મૃતિનું તો અહીંયા લખવાનું સ્મૃતિના ચાલુ ખાતે ઓકે ખાતે આખો શબ્દ લખ્યો હું અહીંયા પાગડી માટે જગ્યા રાખું છું ઓકે ચાલુ ખાતે એવું લખ્યું કૌંસમાં પાગડી કેટલી હતી દીકરા 20000 પણ આ જયાના ચાલુ ખાતે ઉધાર હતું તો ઉધાર બાજુ 20000 ઓકે જમા ખાતું કોનું હતું તો જમા સ્મૃતિના ચાલુ ખાતે જમા તો સ્મૃતિના ચાલુ ખાતાની જમા બાજુ ખતમણી થાય ઉધાર ખાતાનું નામ તો ઉધાર ખાતું કોનું હતું જયાનું તો જયાના ચાલુ ખાતે કૌંસમાં પાગડી ઓકે દીકરા ચાલુ ખાતા આપ્યા ને હંમેશા ક્યાં રાખવાના હવાલા ચાલુ ખાતે કાયમી મૂડી છે એટલે મૂડી જળવાવી જોઈએ મૂડી ખાતા ઓકે ચલો કોને મળે છે સ્મૃતિને મળે છે કેટલી 20000 જો સ્મૃતિના ચાલુ ખાતે જમા છે તો જમા એના ખાતામાં રકમ આવી જોઈએ 20000 ઓકે ચલો પાગડીની ખતમણી ક્લિયર ત્યાર પછી આપણે છેલ્લો હવાલો હતો કે ભવિષ્યમાં નફો નુકસાન જયા મમતાનું 1:1 નક્કી થયું હતું અથવા વેચવાનું તો આપણે લાભના પ્રમાણ માટે જરૂરી હતું ગણતરીમાં ધ્યાનમાં લીધું હવે આપણે હવાલા પૂરા થયા હવે તમારે જૂનું પાકું સર્વે છે ટેલી કરવાનું તો જુઓ એમાં આપણે મૂડી દેવા બાજુ ટેલી કરીએ લેનદારો હવે લેનદારો 90000 આપ્યા છે એના વિશે કોઈ હવાલો નહોતો તો એની બજાર કિંમત એના એ જ બોલાય તો એ જ લખી દેવાની લેનદારો 90000 ઓકે ત્યાર પછી જો દેખરા સામાન્ય અનામત 70000 હવે સામાન્ય અનામત એટલે વેચની પાત્ર અનામત જે ભાગીદારોના મૂડી ખાતે લગતા અત્યાર સુધી હવે ક્યાં ફાળવવાનું ચાલુ ખાતે ઓકે તો ચાલુ ખાતાની કઈ બાજુ ભરવાય વેચની પાત્ર અનામતો જમા બાજુ સામાન્ય અનામત ઓકે 70000 છે તો 70000 ને જૂનું પ્રમાણ મેં અહીંયા લખી રાખ્યું છે 4:5:1 ના પ્રમાણમાં ફાળવતા તો 70000 ગુણ્યા 4 એટલે 28000 ઓકે સિત્તેર હજાર ગુણ્યા 5 7×5=35 ભાગ્યા 10 કરો તો 35000 70000 × 1 એટલે 70000 ભાગ્યા 10 એટલે 7000 ઓકે તો અનામત વેચાઈ ગયું ત્યાર પછી નો દીકરા જોઈએ સામાન્ય અનામત પછી મૂડી લેવામાં મૂડી આપેલી છે ત્રણેની તો આપણે મૂડી ખાતામાં દર્શાવી દીધી
હવે ચાલુ ખાતાની જમા બાકી હતી તો ચાલુ ખાતાની જમા બાકી આપણે લખી દીધી ત્યાર પછી ગાલખાતાનામત હવે ગાલખાતાનામત એટલે હવાલા દેવાદારો પર ગાલખાતાનામત નો કોઈ સવાલો નહોતો તો આ જ ગાલખાતાનામત જે રીતના મૂડી દેવામાં આવ્યું તે રીતના મૂડી દેવામાં દર્શાવી દેવાય મેં આગળ એક વખત કીધેલું જો તમારે આ ગાલખાતાનામત દેવાદારમાંથી વાત કરીને દર્શાવવું હોય તો દર્શાવી શકાય બંને બાજુ ટોટલ તો સરખું જ મળે પણ ગાલખાતાનામતની રકમ જેટલું ઓછું મળે ઓકે પણ તમને જેમ આવ્યું એમ દર્શાવો તો બેટર ઓકે તો જો ગાલખાતાનામત 10000 તો ગાલખાતાનામત મૂડી દેવામાં દર્શાવું 10000 ઓકે ગાલખા અનામત 10000 હવે ત્યાર પછી જો એ મિલકતો આવ્યા મિલકતોની અંદર પાગડી પહેલી મિલકત 30000 ની તો 30000 ની પાગડી હવે અત્યાર સુધી ચાલુ મૂડી ખાતે લખતા આવે ચાલુ ખાતાને ઉધાર પર ઉધાર બાકી ત્રણે ભાગીદારો એટલે કે બધા એટલે ત્રણે ભાગીદારો છે જૂના પ્રમાણમાં માનવીવાળો પાગડી કૌંસમાં જૂની એટલે તમને ખ્યાલ રહ્યા નવી અને જૂની થાય લખવું જરૂરી નથી તમારી સરળતા ખાતર લખેલું છે હવે 30000 ની પાગડી જૂના પ્રમાણમાં ઓકે તો સીધું થાય 4 × 12 30 એટલે 4 × 12000 5 × 15 અને 3 × 1 = 3 3000 ઓકે આ રીતના સીધી ફાળવી શકાય આધારમાં 10 આવે છે ને એટલે ફરવાય ઓકે ચલો દીકરા પાગડી પછી આગળનો હવાલો છે મિલકતમાં મકાન મકાન વિશે કોઈ માહિતી નહીં તો એના એ કિંમત બજાર કિંમત તો મકાન 2,82,000 ત્યાર પછી હવાલો તો યંત્રો એની પણ કોઈ માહિતી નથી તો એ બજાર કિંમત બોલાય છે એમ લખી દેવાના યંત્રો 1,45,000 ત્યારબાદ રોકાણો આવી ગયા 33,000 ના સ્ટોક સ્ટોક 20,000 એના વિશે પણ કોઈ માહિતી નથી તો એ કિંમત એ આપણે દર્શાવવાનો સ્ટોક 20,000 ઓકે ત્યાર પછી દીકરા દેવાદારો દેવાદારો વિશે પણ કોઈ હવાલો નથી તો એની એ જ બજાર કિંમત બોલાય છે એમ દર્શાવી દેવાનું દેવાદારો પણ એ જ કિંમત 50,000 ત્યાર પછી જો સ્મૃતિને લોન આ તમારા માટે નવું હવે આ લોન જૂનું પાકું સર્વે થઈ આપણા માટે આ પેમાં આપેલી છે પેઢીએ ધિરાણ કરેલી છે હવે પેઢી જો નિવૃત્ત થતો હોય સ્મૃતિ તો એની પાસેથી વસૂલ કરી લેશે અત્યારે જો સ્મૃતિ ચાલુ ભાગીદાર તરીકે હોય ને જો આપી હોય તો એ રીતના મિલકતમાં જ દર્શાવી દેવાની એક્ઝામ્પલ કે જયાની લોન આપી હોય તો જયાની લોન વિશે કોઈ માહિતી ના આપે તો અહીંયા લખી દેવાની મિલકતમાં જ એ મિલકતમાં આપી તો મિલકતમાં અને દેવામાં આપ્યો તો દેવામાં પણ હવે સ્મૃતિ તો શું થાય છે છૂટી થાય છે નિવૃત્ત થાય છે તો પેઢી એની પાસેથી વસૂલ કરી લે હવે મિલકતમાં આપી હોય તો તમારે ચાલુ ખાતાની કઈ બાજુ ઉધાર બાજુ લખવાની ઓકે અગાઉ મારાથી ભૂલથી મૂડી ખાતે બોલાવી દીધું ચાલુ ખાતે લખાય સ્થિર પદ્ધતિ હોય ત્યારે ઓકે તો જો ચાલુ ખાતાની ઉધાર બાજુ સ્મૃતિની લોન હવે આ લોન એટલે કન્ફ્યુઝ ના થાવ ને કારણ કે લેણી રકમ કેવી રીતના ચૂકવવાની છે છેલ્લે શોધો તે એના વિશે સૂચના નથી તો લોન રાખવી પડશે એટલે એ પણ લોન થશે અને આ જૂની છે એટલે કે ચૂકવવાની છે તો અહીંયા હું શબ્દ જૂની શબ્દ વાપરું છું જાણકારી માટે આ જૂની ખાસ ધ્યાન આપજો સ્મૃતિની લોન જૂની એટલે પાકાશ્રયમાં મિલકતોમાં આપી છે તે ઓકે કેટલી લોન 30,000 તો સ્મૃતિના ચાલુ ખાતે 30,000 ઓકે ત્યાર પછી જોઈએ દીકરા સ્મૃતિનું ચાલુ ખાતું 10,000 તો ચાલુ ખાતું તો આપણે ઓલરેડી લખી દીધું છે ઉધાર બાકી મિલકતોમાં છે ઉધાર બાકી હવે આપણે જે રીતના ક્રમિક ખાતા બંધ કરતા તે રીતના કરી નાખીએ તો પહેલા પૂર્ણમૂલ્યાંકન ખાતું ક્લોઝ કરીએ બીજો પૂર્ણમૂલ્યાંકન ખાતામાં આપણને અહીંયા ઉધારમાં 4,000 અને જમામાં 2,500 અને 2,450 તો જમાનો સરવાળો વધુ છે તો મૂકી નાખીએ બંને બાજુ જમાનો સરવાળો 4,500 રૂપિયા આ સરવાળો ઉધારમાં મૂકી લઈએ ઓકે ડિફરન્સ મેળવી લઈએ તો 4,500 માંથી
4000 બાદ થાય એટલે કેટલો વધે 500 રૂપિયા વધે તો 500 રૂપિયા લખી નાખીએ હવે આ શું કહેવાય નફો કહેવાય કારણ કે જમાનો સરવાળો વધુ તો જમા બાકી એટલે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો હવે આ નફો અત્યાર સુધી તમે મૂડી ખાતે લઈ જતા હવે ચાલુ ખાતા એક હોય તો ચાલુ ખાતે લઈ જવા પડે તો લખી નાખીએ ભાગીદારોના ચાલુ ખાતે ત્રણ ભાગીદારો છે જયા મમતા અને સ્મૃતિ ફરીકા 500 રૂપિયાને જૂના પ્રમાણમાં ફાળવે છે આજે પાંચે મેઘના પ્રમાણમાં તો 5 20 5 5 25 250 અને 5 1 5 એટલે 50 છેદમાં 10 આવે એટલે પૂરી જાય 50 ઓકે તો તમે જો દીકરા અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ ઉધાર તો ચાલુ ખાતાની કઈ બાજુ ખાતાની થાય ક્રોસ જમા એટલે તમારે તો ક્રોસ કરતા હોય જ કરવાની હોય ઓકે તો અહીંયા લખું છું પુનઃમૂલ્યાંકન ખાતે નફો જોઈએ 200 રૂપિયા 250 અને 150 ઓકે હવે જેમ મિત્રો આપણે મૂડી ખાતા ને ચાલુ ખાતા આપ્યા તો હંમેશા પહેલા ચાલુ ખાતું બંધ કરવાનું નિવૃત્ત ભાગીદારનું અને એને ચાલુ ખાતાની બાકી કારણ કે છૂટો થાય એટલે એની લેણી રકમનો હિસાબ થાય એટલે નિવૃત્ત ભાગીદારનું પહેલા ચાલુ ખાતું બંધ કરવાનું એનું ચાલુ ખાતું બંધ કરીને એના મૂડી ખાતે લઈ જવાનું અને પછી એની લેણી રકમ શોધવાની મૂડી ખાતું બંધ કરીને ઓકે તો પહેલા આપણે ચાલુ ખાતા બંધ કરી નાખીએ એમાં નિવૃત્ત સ્મૃતિનું ચાલુ ખાતું બંધ કરીએ તો જુઓ જમામાં 27 20 અને 7 27 50 અને ઉધારમાં 30 ને 40 તો ઉધાર બાજુ વધારે છે જો 30000 33 અને 10 43 43 તો 43000 વધુ છે તો એ મૂકી નાખીએ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો સ્મૃતિના ચાલુ ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધુ છે તો એ જ સરવાળો આપણે બંને બાજુ મૂકી દઈએ 43000 ઓકે હવે જમાનો સરવાળો ઓછી રકમ છે જોઈએ 27050 થાય જો 20 27050 તો 43000 માઇનસ 27050 એટલે 15950 વધી રકમ ઓકે પેઢીએ હવે ઉધાર બાકી એટલે પેઢીએ લેવાના થયા તમને આ ફિઝિકલી સામે જો એટલે સમયનો અભાવ છે સમજાવવાનો આ પેઢીએ લેવાના થાય એની પાસે કારણ કે એની રકમ અહીંયા ઓછી વધુ થાય છે અને એની જમા રકમ ઓછી છે એટલે પેઢીએ લેવું થયું તમારે એ બધું વિચારો નહીં તો કઈ ને આ જે મળ્યું એના મૂડી ખાતે લઈ જવાની આવે આ એની જે બાકી મળી એ ક્યાં લઈ જવાની સ્મૃતિના મૂડી ખાતે ટ્રાન્સફર કરી લેવાની સ્મૃતિના મૂડી ખાતે ઓકે આ એના મૂડી ખાતે હવે જુઓ મૂડી અહીંયા સ્મૃતિના ચાલુ ખાતાની જમા બાજુ છે તો મૂડી ખાતાની ઉધાર બાજુ ક્રોસ અસર આવે જુઓ હવે ત્યાં મૂડી ખાતે લખ્યું તો અહીંયા સ્મૃતિના ચાલુ ખાતે સ્મૃતિના ચાલુ ખાતે તો સ્મૃતિના અહીંયા ચાલુ ખાતે 15950 ઓકે ચલો એ અસર અપાઈ ગઈ હવે આ બંનેના ચાલુ ખાતા પહેલા બંધ કરી લઈએ એની બાકીઓ લખી નાખીએ તો જો મમતાની ઉધારમાં 15000 જમામાં વધુ છે તો 35 અને 14 49250 જમાનો વધુ છે એ મૂકી નાખીએ 49250 ઓકે એમાંથી દીકરા 15000 બાદ થાય 49250 માઇનસ 15000 એટલે 34250 બીજું જોઈ લઈએ જયાની પણ જમાનો સરવાળો વધુ દેખાય છે ઉધારમાં 32 અહીંયા 28 ને 27 26 એટલે 54200
54,200 એમાંથી માઈનસ 32,000 54,200 માઈનસ 32,000 એટલે 22,200 આ બાકી આગળ લઈ ગયા ઓકે આ ચાલુ ખાતાની આખરની બાકીઓમાંથી બાકીના બે ભાગીદારો પેઢીમાં છે એટલે એમના ચાલુ ખાતા બંધ કરીને મૂડી ખાતે લઈ જવાના નથી કે પેઢી ચાલુ રાખે છે ઓકે તો એમના ચાલુ ખાતા બાકી આગળ હવે જુઓ જમાનો સરવાળો વધુ તો જમા બાકી એટલે મૂડી દેવામાં લખાય ઓકે અને તમને ખબર ના પડે તો અહીંયા જે ડિફરન્સ મળે એ મૂડી દેવામાં અને આ બાજુ ડિફરન્સ મળે એ ઇન્કમમાં આ શોર્ટ પર પણ એ ભાગ્ય જ અપનાવવાનો શીખીને જ લખવાનો ઓકે આ જમા બાકી તો મૂડી ખાતાની જગ્યાએ જવા દઉં છું ત્યાર પછી ચાલુ ખાતા જયા અને મમતા 22,200 ને 34,200 ને જોઈએ દીકરા આઉટરમાં લખી નાખીએ 22,200 પ્લસ 34,200 ને 50 એટલે 56,400 ને 50 ઓકે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો મૂડી ચાલુ ખાતા બાકી આગળ આવી ગઈ એનું ચાલુ ખાતું બંધ કરીને મૂડી ખાતે આવ્યું હવે મૂડી ખાતા બંધ કરીશું ઓકે વન મિનિટ ઓકે હવે દીકરા આપણે એમના મૂડી ખાતા બંધ કરી લઈએ છીએ ઓકે તો જુઓ મૂડી ખાતામાં જમાની બાકીઓનો સરવાળો વધુ દેખાય છે તો પહેલા લખી નાખીએ પહેલા નિવૃત્ત ભાગીદારની શોધી લઈએ તો 90,000 નિવૃત્ત નો હંમેશા પહેલું ક્લોઝ કરાય હવે દીકરા 90,000 માંથી એની જે ચાલુ ખાતાની બાકી ઉધાર હતી તે બાદ કરી લઈએ 15,950 તો 90,000 માઇનસ 15,950 એટલે 74,050 આવ્યું 74 ઓકે 74,050 હવે તમને એની આ લેની રકમ નીકળે છે ધંધામાંથી લેવાના કારણ કે આમ તો એની મૂડી 90,000 છે એમાંથી એને પેઢીને ચૂકવવાના વૈધા ઓકે બાદ કરી દીધા એટલે તમે ડિફરન્સ જોજો તો આ બાકી એની લેની વધે હવે આના વિશે સૂચના નથી તો મેં આગળ કીધું કે નિવૃત્ત ભાગીદારની લેની રકમ ચૂકવવા અંગે સૂચના ના હોય તો પેઢીમાં લોન રાખે તો હવે આ લોન તરીકે રાખશે તો લખી દેવાનું અહીંયા સ્મૃતિની લોન હવે દીકરા આના હવે મેં કીધું ને આ પાકાશ્રયમાં આપેલી હતી એટલે જૂની શબ્દ વાપર્યો હવે આ નવી રાખો છો તો આના માટે હવે નવી લખી દઉં છું આમ લખવાની જરૂર ના હોય આ રીતના બે આવા હવાલા થતા હોય તો લખો તો બેટર ઓકે તો લખવાની કોઈ જરૂર નથી હવે અત્યારે લોન રાખે છે હવેથી તો હવે પેઢીનું દેવું થઈ તો હવે દેવા તરીકે દર્શાવો ઓકે મિલકતમાં ના લખતા હવે એ પોતાની રકમ પેઢીમાં રાખે તો એનું દેવું તો હવે લોન અહીંયા દર્શાવી રહ્યું છું જગ્યા થોડો અભાવ છે સ્મૃતિની લોન લોન કૌંસમાં નવી જાણકારી દે એટલે નવી લખું છું 74,050 ઓકે હવે બાકીના ભાગીદારોની મૂડી શોધી લઈએ તો જુઓ 2,00,000 અને મમતા 1,00,000 એ સરવાળો આપણે લખી નાખીએ ઉદાહરણમાં 2,00,000 અને 1,00,000 હવે ઉદાહરણમાં બંનેમાં કોઈ અસર નથી એટલે એ જ વાક્ય લખી લઈએ 2,00,000 અને 1,00,000 ઓકે 2,00,000 અને 1,00,000 આ બાકી આગળ લઈ ગયા આખરની મૂડી જો વિદ્યાર્થી મિત્રો આપણને આખરની મૂડી મળી 2,00,000 અને 1,00,000 તો બંને ભાગીદારોની આખરની મૂડી આપણે નવી મૂડી નવા પાકા શ્રેણીમાં દર્શાવીએ તો જો બંને ભાગીદારોની મૂડી હવે જગ્યાના અભાવે અહીંયા લખું છું એટલે ધ્યાન રાખજો જયા અને મમતા જયાની 2,00,000 અને મમતાની 1,00,000 ઓકે
જેના જો બહુ નાના અક્ષરે 2 લાખ અને 1 લાખ એટલે 3 લાખ ની મૂડી જાવા લાગવાની અંદર ખાસ યાદ રાખવાનું જે ચાલુ ભાગીદારો હશે નિવૃત્ત સેવાના એની મૂડી અને એના ચાલુ ખાતા હોઈ શકે ચાલુ ખાતાની આ જમા બાકી છે ક્યારે ઉધાર પણ આવી શકે ને ઉધાર આવે તો મિલકતમાં લખવાનું આવી શકે ઓકે ચલો હવે બાકી સરે ક્લોઝ કરીએ બધા આવલા ક્લિયર થઈ ગયા રોકડ ખાતું તો ઓલરેડી આપણે લખેલી છે પહેલા આપણે મૂડી દેવા બાજુનું જોઈ લઈએ 3,74,050 56,450 4,90 એટલે 94,000 અને 10,000 એટલે 5,34,500 જે લીધા એટલે મિલકતમાં મળવું જોઈએ 5,34,500 તો 2,82,000 હવે 2,78,000 પ્લસ 10,000 લઈ નાખું એટલે 2,82,000 પ્લસ 1,45,000 20 ને 50 એટલે 70,000 2,500 અને 35,000 2,34,500 ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરવાળો લખું છું 2,34,500 બે બંને બાજુનો સરવાળો સરખો થવો જોઈએ આઈ થિંક તમને સરવાળો ના દેખાતો હોય તો હમણાં હું થોડો મોબાઈલ ઉપર કરીશ એટલે દેખાઈ જશે લખી લેજો બસ હવે તમારો આ રીતના દાખલો પૂરો થાય હવે ચાલુ ખાતાના દાખલા એ વાલે ધ્યાન રાખજો નિવૃત્ત ભાગીદારનું ચાલુ ખાતું ક્લોઝ કરીને મૂડી ખાતે લઈ જવું પડે ઓકે તો લખી લો વિદ્યાર્થી મિત્રો બહુ સરળ દાખલો આમ નાનો છે ઓકે